મુક્તિ મળે તો પછી એને જન્મ મરણ બંધી જાય. ફેરો મુક્તિ મળે તો શું? પહેલી અજ્ઞાન મુક્તિ, પહેલી અજ્ઞાન થી બંધેલા છે એટલે અજ્ઞાન મુક્તિ થાય ત્યાર પછી બંધ છૂટે. ત્યાર પછી અજ્ઞાન હોવાથી બંધ પડેલા, અજ્ઞાન થવાથી બંધ જાય. પહેલું અજ્ઞાન જાય પછી બંધ જાય. આ જ્ઞાન થાય તેથી તમારું શરીર બંધ જાય, એકદમ છૂટી ના જાય. એ તો પછી જાય ધીમે ધીમે ધીમે, એનો કાળ પાકે તેમ કે. એટલે ઘરી અજ્ઞાન મુક્તિ થાય. અજ્ઞાન મુક્તિ માં સંસાર દુઃખ નો અભાવ રહે. શું રહે? સંસારિક દુઃખ નો અભાવ. આ જગત આખું શું ફળ છે? સંસારિક દુઃખ નો અભાવ થાય એટલે મારે બહુ સંસારી દુઃખ અડે નહીં એટલે ધંધા તે થઈ ગયો. કેવો થઈ ગયો? નફો ખોટ જેવું એને હેરાન કરે. નફામાં એલિવેશન ના થાય અને પેલું ડિપ્રેશન ના થાય એટલે થઈ ગયું. ગધું કપાયું તો ડિપ્રેશન ના આવે. ફરહાદ પાક્યું ના પાક્યું તો ડિપ્રેશન ના આવે. શું ડિપ્રેશન ના આવે? આપણે ડિપ્રેશનમાં કેટલી અનંત કેટલા અવતાર થઈ જાય. એક ચિંતા કરવાથી જાનવર નું આયુષ બંધાય. પણ કેટલી ચિંતા ભેગી થાય ત્યારે એ પાછું ચિંતા જે થઈ ગઈ ને એનું પાછું મલ્ટીવર પ્લસ માઇનસ થઈ જાય. એટલે ગભરાવું નહીં, પણ મૂળમાં એનો સ્વભાવ એવો છે ચિંતા એ જાનવર નું આયુષ બાર ધ્યાન કે રહે નહીં. આપણે બધા કેવી રીતે જાનવર માં છૂટીને મનુષ્ય માં આવ્યા અને મનુષ્ય માંથી છૂટીને પાછા જાનવર માં જવાના. ના જવાય એવું થવું જોઈએ. પાડે બળદ ખા એ પાડે ખો પાછા પાડા ખો બળદ ખા આખી આખી જિંદગી સુધી ખેડ ખેડ કરે ને અને ઘેર આવીને બે ચાર પૂળા ખાવાનો પછી છોકરાને એમ છોડ્યો અને આખી જિંદગી છે તે આખી જિંદગી રમતે રહે બળદ. હા બળદ દઈ ને રમતા રહી ગયા નહીં તું ના જાણો આખી જિંદગી રમતા પાડવાનું નહીં છોકરા કશું નહીં અને આખી જિંદગી સુધી આ બળદ છે કહેવાનું સુપર હ્યુમન ના વિચાર આવે ચોરી કરવી જોઈએ અભિપ્રાય બાજુ હોય તો અત્યારે કોઈ ધર્મેશ પુરુષ મળ્યા તો ચોરી થતી આપણા હાથે અભિપ્રાય મંદ અને એમ નક્કી કર્યું આ સિનેમામાં જવાની જરૂર નથી. પણ આ બહુ ના થાય એ પેલો અભિપ્રાય બંધેલો મન એ અભિપ્રાય નું બંધેલું છે તો તમને મન પચવતું નથી આવે છે આપણે મન અહીં લઈ આવ્યું. એ અભિપ્રાય કહેવાય. આ અભિપ્રાય હારો ભરેલો નહીં કે ભાઈ કોઈ ખરો
એવા સંત મળજો નબળા અભિપ્રાય તમને મારશે, પણ છેવટે છતે મન છે ત્યાં સુધી સંસાર ભટકાય ભટકાય કરશે. માટે મન વ્યસ્ત એવું કઈ કાર્ય કરો. મન વ્યસ્ત થવા માટે કયું કારણ? આપડે પાણી રેડીએ શું થાય? નીચે દિવાર કામમાં લાગે આપણે? કેમ પાણી કામમાં લાગે એવું કરવું? શું કરવું પડે આપણે? નળ આગળ શું કરવું પડે? હા, તે આ પાણી છે ને તે વાતાવરણ ના આધારે બંધાય. તેના આધારે બંધાય અને મન જ્ઞાન થી બંધાય. તેને બંધાય? હા, બીજી કોઈ ઉપાય નથી. મન બંધવાનો ઉપાય નથી. ત્યારે જ્ઞાન આપીએ ને મન બંધેલું તાર મન બંધેલું રહેશે. તે સ્ત્રીઓ નહીં રહે. મેં તો લોકો કહેતા છું સ્ત્રીઓનો બોખ નહીં. તાર માં શું થાય? આ પૂછે કઈ આ સ્ત્રીઓ કઈ ગુનેગારી કરી? આ બે અવતાર મોડો થાય એમને. બે અવતાર મોડો થાય એમ કારણ કે એ જરા વધારે મૂર્છિત પ્રજા છે. મૂર્છિત કારણ કે તમારું શરીર પરમાણુ બનેલું છે. એમ નહીં પરમાણુ બનેલું છે, પણ તમારું ક્રોધ ને માન નું બનેલું છે. એમનું માયા અને લોભ નું બનેલું છે. કપટ, માયા એટલે કપટ અને લોભ નું બનેલું છે. બે પરમાણુ નું બનેલું છે શરીર. આજે તમારામાં કપટ ને મોહ વધે ને તો સ્ત્રી થઈ જાય માણસ. પુરુષ હોય તો સ્ત્રી થઈ જાય. કપટ ને મોહ વધ્યો તો પછી એ બાજુ એમનો જે કદી અહંકાર વધ્યો કહી દેશો ને સ્ત્રીઓ ખલાસ થઈ જશે. પરમાણુ બધું મિક્સર છે. મિક્સર છે એ તો દરેક લામાં હોય. જીવ માત્ર નામાં ત્રણ જાતના પરમાણુ હોય. જીવ માત્ર માં, ક્રિએટર માં, પુરુષ લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. આ ત્રણ પ્રકારના પરમાણુ નો આ જીવ માત્ર બનેલા. નહી તો પુરુષો ને અહી સ્તન ના હોત. સ્તન છે કે નહીં તમારે ત્યાં? પુરુષો ને નથી? જરા એમના કપડા ઉગાડી જોજો. એટલે આ બધું જેમાં જે પરમાણુ વધ્યો કે તર પુરુષ સ્ત્રી જેવો દેખાય. શું થાય? સ્ત્રીમાં સ્ત્રીમાં જો પુરુષ ના પરમાણુ વધ્યા હોય ને તો થોડી થોડી નાની નાની મૂછો હોય. આ બધું પરમાણુ ઉપર છે. બધું બેલેન્સ. અને એ ત્રણેય પરમાણુ એ પેલા પ્રમાણ વધેલા નપુષ પ્રમાણ વધેલા. નર્ક ગતિ ના જીવો બધા નપુષક છે. બહુ વેદના થાય. નપુષક વેદના તો બહુ વેદના થાય. સ્ત્રી જાતિ ને સેકન્ડ નંબર આવે અને પુરુષ નો છેલ્લો આવે. વેદના ની બાબત જાણી લેવું કે દાદા અમને વાત સમજણ પાડો કે શું છે આ હકીકત માં. એટલે પછી મનમાં ભાવ ના રહે કે આ જાણવાની ઈચ્છા રહે. બેઠા છે એવું બીજે કઈ ધર્મ માં બેસે તો લોકો શું કે એટલે હું તો ધર્મ કરવા આવ્યો છું. તે આ શું કહે? પોલીસ વાળો પોલીસ ડબડાય ડબડાય. એટલે આપણે એવો કાયદો નહીં. તમારે જેમ અનુકૂળ આવે જેમ અનુકૂળ આવે. અહીં લો લો, આપણે લો નહીં. ત્યાં કોઈ કહે છે કે તમારે કોઈ પણ જાતો કાયદો છે ત્યાં કે નવો લો લો. કયો લો? હા, એ આપણે તો કાયદો. છતાંય છતાં કોઈ મતભેદ નહીં પડે. 25,000 માં ભેગું થાય ને મતભેદ એ જાગી છે. જય શ્રી ગુરુ.
કાયદા ગમે કારણ કે તો જ મુક્તિ થાય. કાયદામાં પછાત થયેલા મુક્તિ થઈ જાય. ગભરા મોડું થઈ જશે શું થશે એટલે આ ગભરામણ વાળી બધા એટલે મેં કહ્યું કાયદા કાઢી નાખી છે. તમારે મોડું થાય એ બરોબર છે, પેલું થાય તે બરોબર. અહીં શું થશે એવો વિચાર ના આવે એટલે આવ્યો બધા વિચાર તમને ખબર ને આપણે કેમ બીજાની પર ડોમિનેટ નથી કરી શકતા, આપણે આખા દુનિયાને ડોમિનેટ કેમ નથી કરી શકતા એવું એમનું કેવું છે. દિવ્ય દિવ્ય છે આપડે આપડે જય બધા છે કે નહીં? મુંબઈ માં જય બધા છે ને? કઈ આગળ છે કોઈ માણસ ને ચોરવા દે ખરો, દુકાન માં પહેવા દે ખરો, ના પહેવા દે ના દે ના બેસવા દે. કોઈ પેસી ગયો ત્યારે પકડીને શું કરે? અત્યારે એવો કાળ છે કે એમને આપણને માર માર કરે. આપણો કાળ થોડા વખત પછી આવવાનો છે, 2005 પછી. દોરે દાડે સૌકારો નું રાજ્ય, રાત્રે ચોરો નું રાજ્ય. તમને અનુભવ માં આવ્યું? આપડો વખત આવશે ત્યારે આપણું બધે ચાલશે. સનાતન એનો વર્ષ કેવા? જે વસ્તુ સનાતન હોય એનો વર્ષ થાય ખરો? કેટલા વર્ષ નું? 6 વર્ષ નું? 1.5 વર્ષ? એટલે અસનાતન છે એને આપણે મારું સ્વરૂપ માની બેઠા છે. શું થયું? સ્વરૂપ માનવામાં જ બસ ભૂલ થયેલી. એટલે હું વિનુભાઈ છું, એક પહેલું રોંગ બિલીફ. 29 વર્ષ નો છું એ બીજી રોંગ. પછી આ બાઈ નો ધણી થયું એ ત્રીજી રોંગ. આ છોકરા નો ફાધર થયું તો અમને બ્રધર થયું પાંચમી રોંગ. કેટલી રોંગ બિલીફો છે? ભરી ગયું તો નથી. આ વેક્યુમ ખાલી થાય તો પેલી પહે નહી, પહે સી રીતે રાઈટ. એટલે ઘણા તમે સંપૂર્ણ સમજણ પાડે કામ છે તેમ તમને કોઈ રોંગ બિલીફ છે એવું તમે કોઈ કહ્યું હતા હજી પણ તમને કોઈ ના કહ્યું? કારણ કે દવાખાનામાં છે જ નહીં એમને, આ લાઈન જ નથી એમને. ટેન્શન છે શું છે? પોતાના કામ માટે એનું કામ કરે ને, પેલાનું કામ થાય. બંને વ્યવહાર ચાલુ થાય.
આ વેપારી ધોરણ નથી, આ શું છે? અહીં તો એકતા છે, ભેદ ધોરણ છે. કેવું છે? અભેદ. ભેદ નહીં, ત્યાં ભેદ પડે છે મારી જોડે. મારી જોડે ભેદ ના પડે એટલે થઈ ગયું, કામ થઈ ગયું. નહીં તો પછી કઈ આટલી વાત તમારી માનો આટલી નહીં માનતો, મને માનો નથી ને. કારણ કે તારા સ્વરૂપ છે, હું જ છું. તે તું નહીં માનવું તારે નુકસાન છે, મને શું નુકસાન છે? તારી મેં બેઠેલો છું, હું છું, તને ખબર નથી. એટલે તો આ જે તું બોલી રહ્યો છે તારા જ હાથમાં બોલી રહ્યો. એટલે અત્યારે કામ કાઢી લેવા જેવું. આ રોંગ બિલીફ અમે ફ્રેક્ચર કરી આવીએ, અને રાઈટ બિલીફને ગુજરાતીમાં શું કહે છે? સમ્યક દર્શન કહે છે. શું કહે છે? રાત્રો એને સમ્યક દર્શન કહે છે. રાત્રો શું કહે? સમ્યક દર્શન કરો. તમારે શી રીતે થાય છે રોંગ બિલીફ ત્યાં સિવાય? એમ બોલતા કેમ નથી કે રોંગ બિલીફ કાઢો? કોઈ કહ્યું એમ? રોંગ બિલીફ કોણ જાણે છે? હા, ભાન જ નહીં જાણે. જગત ને ભાન જ નથી હશે બધું. સોંભી જઈ જાય બધું. એટલે આ રોંગ બિલીફ કાઢીએ તો પેલું બેસ્ટ છે. શું? અને તે કોક ભરો આત્મજ્ઞાની હોય, આત્મજ્ઞાની ના હોય, એ દરેક પુસ્તક ઉપર લખેલું હોય કે જો તે આત્મા જાણ્યો તો સર્વ જાણ્યું. શું? આ શ્રીમદ રાત્રિનું અવડું મોટું પુસ્તક છે, ઉપર લખેલું છે, ઉપર લખેલું, ઉપલ્યા પાના ઉપર, પૂઠા ઉપર. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. શું? તારે ભાઈ મેં કહ્યું, પૂછ્યું કે ભાઈ સારું ઉપર પૂઠાની ઉપર લખો ને, અંદર લખો ને. તાકે ના, જો તમે જાણ્યો હોય તો ભાઈ માથાફોડી કરશો નહીં. ના માણ્યો રાખી મેં માથાફોડી કરે, અનંત અવતારી કર્યો કરશે, તમારું કશું ભળવાનું નથી. શું કે છે? એટલે આત્મા જાણો, તો આત્મા જાણવા માટે હું તમને બધું કહું છું. આ તમને શા માટે બધું કહું છું? તમારી ભૂમિકા તૈયાર કરું છું. શું તમને એમ લાગે કે આત્મા જ જાણવા જેવો છે? ત્યાર પછી હું આપું આ જ્ઞાન. શું કહ્યું? સમજ પડે ને? આ તો બધું અનંત હતાથી આનું આ જોઈન જોઈન કર્યું. અને પાછું કહે છે હું જોવાનું જ શું કે છે. શું કે? અને પુસ્તકમાં શું લખ્યું છે? કિંમત શું લખી છે? પાણી લેવા આવ્યો છું અને પાણી તમારા એમ છે વાસણ માં, ત્યારે લેવા શું આવ્યો છું? જાણું છે એનો શું થયો? તમે છો ને, એક પાણી લેવા આવ્યો હોય અને કે છે મને પાણી આલો, આપડે કે પાણી તમે છે એટલે ત્યારે તું જાણું છે એવું કહું છું તો પછી તમારી પાસે આવ્યો છું કરવા? અને મારી પાસે આવ્યો તો જાણતો ના હોય તો આવ્યો. પાણી તારા એમાં વાહણમાં ના હોય તો હું બીજું પાણી લઈ લઈએ અંતરે. તારી વાહણમાં જાત જાતનું પાણી, દૂધપાક તો લાવ્યો છે એને વાહણમાં. શું લાવ્યો છે? પણ દૂધપાકમાં એને શું કર્યું? મરચાં વાટેલો પૂછતું વેચતો હોય તેને પૂછ્યું કે સાહેબ આ નખાય મહી? તો પેલો બધું નાખે ખરો, થોડું નખાય કે છું બધા. મીઠા વાહણ પૂછે સાહેબ નખાય અમે? ત્યાં થોડું નાખે કશું. ત્યાં જો તારો દુષ્પાક ખાઉં છું તો તારા મોઢા પર જે દિવેલ થઈ ગયું છે અને હવે એ તારું ઠીકરું હોવું નાખે બધું, હું ઠીકરું હોઉં બીજું આલું અને આ દુષ્પાક ચાખે તારું, એક જ માગરી ચાખશે તારું મોઢા દિવેલ પર થઈ ગયું. બધા દિવેલ દિવેલ મોઢું થઈ ગયું, દિવેલ પર કેટલી બધું પડવા લાવે. આખો દાડો મેં કડાપો અંદર કડાપો અંદર તમારો કોઈ માલિક છે નહીં, અને ઉપરી કોઈ નથી. આજ્ઞાનતા છે તમે માનો, બધા ઉપરી છે, ભગવાન છે, પછી અમરાજા છે. અમરાજા ઉપરી નહીં લોકો શબ્દ યમરાજા શબ્દ સાંભળેલો? યમરાજા? કયા રાજા? યમરાજા તો તઈ ભગવાન ના તઈ ધર્મરાજા ને ચોપડે. ધર્મરાજા ને ચોપડે? ભગવાન ને ધર્મરાજા ને ચોપડે. હા, પણ યમરાજા કયા રાજા? એ છોકરા ભટકી મરે કૂતરું રડ્યું, છોકરા જમરા આયા કે જમરાજા નહીં બોલતા લોકો. જમરા બોલે, જમરા આયા.
હું પોતે જ ભડકતો હતો. પણ હું નાનો હતો ત્યારે પોતે જ ભડકતો. આમ ચેતન બહુ ને વધારે, જાગૃતિ વધારે, કે આવું સાંભળેલું કે કૂતરા રડે ત્યારે ગભરા આવે. આપડે કોઈ જાણી પેલા ભાઈ મોદા છે અને આ કૂતરું રડ્યું એટલે ગભરા પેલા લેવા આવે. એમના બાપ નું શું થાય લોકો બીવડાવવા માટે બહુ તપાસ કરી. ત્યાર પછી જડ્યું કે જમરાજ નથી પણ નિયમરાજ છે. શું છે નિયમરાજ? ખોપડાય માર્યા લોકોને, તેથી હું ખુલ્લું કેવા આવ્યો છું. આ બધા ફોડ અપા જગત અને બધા જગત ને કહું છું તમારા સર્વસ્વ દુઃખ મને આપી દો અને નવા હવે સંભાળશો નહીં. પણ તોય દુખાઈ રહ્યા હતા. આજે કહે છે મેં તમને એક દુઃખ આપી દીધું છે કે છે મનથી મને આપી દેવા મને લડશે નહીં. પછી અત્તાવાળ વર્ષ સુધી મને ગોઠ્યું નહીં કે આજે આપી દીધું કે મને હવે આ પછી તમને નહીં નડે. તો સિગરેટ રાખવા નહીં કેવાનું.